ચલો હવે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. તો કાર્બન કયા બે ગુણધર્મોથી વધુ પ્રમાણમાં કાર્બન સંયોજન બનવાની ક્ષમતા ધરાવે છે? તો જુઓ, કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધની રચના કરે છે અને અનેક સંયોજનો બનાવે છે. જેટલા કેટલા સંયોજનો? 3 મિલિયન જેટલા છે સંયોજનો. કેટલા છે? 3 મિલિયન જેટલા છે. હવે કાર્બનનો કેટેનેશન આપણે ગુણધર્મો જોઈ લઈએ. તો કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવીને અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ પ્રમાણમાં સંયોજનો બનાવે છે અને કાર્બનના ગુણધર્મોને કેટેનેશન કહે છે. એટલે કે એક કાર્બનનો ઇલેક્ટ્રોન એ બીજા કાર્બનના ઇલેક્ટ્રોન જોડે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે સહસંયોજક બંધ બનાવે. સહસંયોજક બંધ બનાવવાની જે રચના જે છે એ કે ગુણધર્મ જે છે એને આપણે કેટેનેશન કહીએ છીએ. તો આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા ધરાવે છે અને કાર્બનની સાખિત શૃંખલા અથવા તો વલયોમાં ગોઠવેલા જોવા મળે છે. તો લાંબી શૃંખલા બતાવેલી છે સી સી સી, તો લાંબી શૃંખલા એક જ લાઇનમાં બતાવેલી છે. પછી સાખિત એટલે શાખાઓ પાડેલી હોય, 1 2 3. આ એક હોરિઝોન્ટલ તો હોય જ, પાછા વર્ટિકલમાં પણ હોય. અને વલય, વલય આકાર એટલે ગોળાકાર આકારમાં, એટલે કે 3 કાર્બનનું વલય બતાવ્યું, આ 4 કાર્બનનું બતાવ્યું, આ 5નું બતાવ્યું અને આ 6નું બતાવ્યું. તો કાર્બન પરમાણુ એક બંધ, બે બંધ અથવા 3 બંધ બનાવીને પરમાણુ સાથે જોડાઈ શકે છે. જે કાર્બનિક સંયોજનમાં કાર્બન પરમાણુ માત્ર એક જ બંધથી જોડાયેલો હોય એને આપણે સંતૃપ્ત સંયોજનો કહીએ છીએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલુ થાય છે અહીંયાથી, સંતૃપ્ત અને અસંતૃપ્ત. તો જે કાર્બન કાર્બનમાં એક જ બંધ હોય એને આપણે સંતૃપ્ત કહીએ અને જે કાર્બન કાર્બનમાં 2 અથવા તો 3 બંધ હોય એટલે કે દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલા હોય એવા કાર્બન સંયોજનને આપણે અસંતૃપ્ત સંયોજનો કહીએ છીએ. કાર્બન સંયોજનમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે હદે બીજા કોઈ તત્વમાં જોવા મળતો નથી. એટલે કે કાર્બન એકબીજા સાથે જોડાઈને જે લાંબી રચના આપણે બનાવે છે, કાર્બન જે લાંબી રચના બનાવે છે એ બીજા કોઈમાં જોવા મળતો નથી. તો આ ગુણધર્મના કારણે તે શું કરે છે? સિલિકોન, હાઇડ્રોજન જેવા સંયોજનો હોય છે એના સાથે સહસંયોજક બંધ બનાવે અને અલગ અલગ શૃંખલા રચના બનાવે છે. તેમાં 7 અથવા તો 8 પરમાણુ સુધીની શૃંખલા હોય છે. પરંતુ આ સંયોજનો અતિક્રિયાશીલ, એટલે કે સિલિકોન અને હાઇડ્રોજન આપણે બતાવ્યું ને અહીંયા સહસંયોજક બંધ, તો સિલિકોન અને હાઇડ્રોજનમાં પણ આ રીતે સહસંયોજક બંધ તો બને છે પરંતુ શૃંખલા સીમિત હોય. તો 7 અણુ અથવા 8 અણુ બતાવ્યા હતા, અમે આપણે 8 બતાવ્યા હતા. તો આમાં 8 સુધીની સીમિત રચના છે, જ્યારે આમાં સીમિત હોતી નથી. આમાં તમે ગમે તેટલા લઈ શકો કાર્બનમાં, બરાબર. કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુના એકબીજા સાથેના જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બને છે. કેવા બને છે? સ્થાયી સંયોજનો બને છે. કાર્બનની સંયોજકતા, કાર્બનની સંયોજકતા, તો કાર્બનની સંયોજકતા 4 છે, તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુ અથવા તો કેટલાક અન્ય એક સંયોજક તત્વોના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. કાર્બન એ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન અને અનેક તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા સંયોજનો બનાવે છે. કઈ રીતે બનાવશે? તો સહસંયોજક બંધથી, બરાબર. આમ વિશિષ્ટ ગુણધર્મો સંયોજનોના હાજર રહેલા કાર્બન સિવાયના તત્વો પણ આધાર રાખે છે. કાર્બન પરમાણુ મોટા ભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ હોવાથી તે સંયોજનોને અપવાદ સ્વરૂપે સ્થાયી બનાવે છે. કેવા બનાવે છે? અપવાદ સ્વરૂપે સ્થાયી બનાવે છે. કાર્બનનું કદ ખૂબ જ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મોને મજબૂતાઈથી જોડી રાખે છે. કેવા રાખે છે? કાર્બનનું કદ કેવું છે? નાનું છે. નાનું હોવાથી કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મોને કેવા બનાવે છે? મજબૂતાઈથી જકડી રાખે છે. આ કાર્બન પ્રબળ બંધનું નિર્માણ કરે છે, બરાબર. તો કાર્બનમાં પ્રબળ બંધ કેમ હોય? તો કાર્બનના પરમાણુ કેન્દ્રમાં કાર્બનનું કદ કેવું છે? નાનું છે. ઇલેક્ટ્રોન યુગ્મોની રચના કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મોની રચના કરતું હોવાથી તે ખૂબ જ પ્રબળ બનાવે છે, બરાબર. વોલરે કઈ માન્યતાનું ખંડન કર્યું? ઉદાહરણ આપી સમજાવો, બરાબર. તો કાર્બન પરમાણુના 2 વિશિષ્ટ લક્ષણો, એક તો છે ચતુસંયોજકતા અને બીજી છે કેટેનેશન. ફરીથી, કાર્બનના કયા કયા 2 લક્ષણો છે? એક તો છે ચતુસંયોજકતા અને બીજું છે કેટેનેશન. તો ચતુસંયોજકતા અને કેટેનેશનના કારણે તે મોટી સંખ્યામાં સંયોજનનું નિર્માણ કરે છે. શું? કાર્બન પરમાણુના 2 વિશિષ્ટ લક્ષણો છે, એક છે ચતુસંયોજકતા, બીજું છે કેટેનેશન. આ મોટી સંખ્યામાં સંયોજનોનું નિર્માણ કરે છે. આ પૈકી કેટલાક સંયોજનો વિભિન્ન કાર્બનની શૃંખલાઓ સાથે જોડાયેલ અકાર્બનિક પરમાણુ અથવા તો પરમાણુનો સમૂહ બનાવે છે. અહીં કેટલાક સંયોજનો જે છે એ વિભિન્ન કાર્બનની શૃંખલાઓ સાથે અકાર્બનિક પરમાણુ અને પરમાણુનો સમૂહ બનાવે છે. આ સંયોજનોનું નિષ્કર્ષણ શરૂઆતમાં કુદરતી પદાર્થમાંથી કરવામાં આવ્યું હતું. આ સંયોજનનું નિષ્કર્ષણ ક્યાંથી કરવામાં આવ્યું હતું? તો કુદરતી પદાર્થમાંથી કરવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં એવું માનવામાં આવતું હતું કે સજીવમાં રહેલું કંઈક મહત્વપૂર્ણ બળ એ કાર્બનિક પદાર્થોની બનાવટ માટે જરૂરી છે. કોના માટે જરૂરી છે? કાર્બન પદાર્થોની બનાવટ માટે જરૂરી છે. તો આ માન્યતા માટે 1828માં એક જર્મન વૈજ્ઞાનિક આવ્યો હતો, નામ છે ફેડરિક વોલર. એને ખંડન કર્યું કે અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટમાંથી કાર્બનિક પદાર્થ યુરિયા બનાવ્યો હતો. એમોનિયમ સાયનેટને NH4+O-NC, એના આપણે કહીશું એમોનિયમ સાયનેટ, એને ગરમ કર્યો ડેલ્ટા, તો NH2 બોન્ડ સી, બોન્ડ સી NH2 અને નીચે ડબલ બોન્ડમાં O, તો NH2C NH2 અને નીચે ડબલ બોન્ડ એટલે યુરિયા. તો એમોનિયમ સાયનેટમાંથી એને યુરિયા બનાવ્યો હતો. ઓકે,